નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11 માં એક નવો જ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ આપણો છઠ્ઠો ચેપ્ટર છે હવે અત્યાર સુધી આપણે અગાઉના ચેપ્ટરોમાં આપણે સમાજશાસ્ત્રની અંદર ઘણા બધા ટોપિકો આપણે ભણી ચૂક્યા છે જેની અંદર આપણે જે મુદ્દાઓ શીખી ગયા છે એનું થોડું પુનરાવર્તન કરી લો કે અત્યાર સુધી આપણે સમુદાય વિશે ભણી ગયા છીએ સમુદાય છે મંડળ છે વર્ગ છે આ બધા વિશે આપણે ભણી ચૂક્યા છીએ અહીં આજે આપણે મૂળભૂત જે સંસ્થાઓ છે સમાજની જે મૂળભૂત સામાજિક સંસ્થાઓ એની વાત કરવાની છીએ તો આપણને ખબર છે કે આપણા સમાજની અંદર સામાજિક સંસ્થાઓ કઈ છે તો લગ્ન છે કુટુંબ છે જ્ઞાતિ છે આ બધી સામાજિક સંસ્થાઓ છે હા આપણે અગાઉના ટોપિકમાં વાત કરી ગયા ને કે સમુદાય છે મંડળ છે બરાબર વર્ગ છે આ બધી પણ એ શું છે એ પણ સામાજિક સંસ્થાઓ જ છે પણ અહીં જે મુખ્ય સંસ્થાની આપણે વાત કરીએ છીએ એમાંની મુખ્ય ત્રણ સંસ્થાઓ છે એની વાત આપણે આ ટોપિકમાં કરીશું સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે સામાજિક સંસ્થા કઈ કઈ છે તો મેં તમને હમણાં વાત કરી તેમ મુખ્ય ત્રણ સંસ્થા કઈ તો કુટુંબ છે લગ્ન છે અને જ્ઞાતિ છે કુટુંબ લગ્ન અને જ્ઞાતિ આ ત્રણ સામાજિક સંસ્થાનો આપણે અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે આજે આપણે સૌથી પહેલા સામાજિક સંસ્થાની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્રની અંદર જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ પોતાના મત પ્રમાણે પોતાના વિચારો પ્રમાણે એ વ્યાખ્યા લખતા હોય છે તો અહીંયા પણ કેટલીક એવી વ્યાખ્યાઓ છે જે સમાજશાસ્ત્રીઓએ પોતાના વિચારો દ્વારા વ્યક્ત કરી છે તો એ વ્યાખ્યાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો સામાજિક સંસ્થા એટલે શું એ જોઈએ આપણે તો સૌથી પહેલાં સામાજિક સંસ્થા એટલે સામાજિક સંસ્થા એક પ્રસ્થાપિત કાર્ય પ્રણાલી છે એમ આપણે કહી શકીએ ટૂંકમાં આપણે સરળ શબ્દોમાં જો કેમ હોય તો આ રીતે કહી શકાય કે સામાજિક સંસ્થા પ્રસ્થાપિત કાર્ય પ્રણાલી છે બરાબર હવે આ જ વિચારને આ જ અર્થને અનેક સમાજશાસ્ત્રીઓએ એમના મત મુજબ રજૂ કરી છે જેમ કે અહીંયા આપણે જોઈએ કે જે સમાજમાં લોકોની પરસ્પરની ભૂમિકા વર્તન કરવાની રીત નક્કી કરી આપે છે સામાજિક સંસ્થાઓ શું કરે છે તો સમાજના વ્યક્તિઓની રીત નક્કી કરી આપે છે બીજું વર્તન રીત લોકોની જરૂરિયાત સંતોષવામાં મદદરૂપ થાય છે સમાજની અંદર આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિ કેવો છે ઈચ્છાથી પરિપૂર્ણ નથી એની ઈચ્છાઓ વધતી જાય છે જેમ જેમ એને મળે છે ને તેમ તેમ એને વધુ ને વધુ મેળવવાની ઈચ્છાઓ તેનામાં જાગે છે તો આ જે સામાજિક સંસ્થાઓ છે ને એ વ્યક્તિના ઈચ્છાઓની પરિપૂર્તિ કરી આપે છે કોણ તો સામાજિક સંસ્થાઓ બીજા શબ્દોમાં આપણે એમ કહી શકાય કે મેકાઈવર અને પેજ એ સામાજિક સંસ્થાની વ્યાખ્યા આપતા પોતાના વિચારો જે રજૂ કર્યા છે તો એ શું કહે છે તો મેકાઈવર અને પેજના મતે મેકાઈવર અને પેજના મતે સામાજિક સંસ્થા એટલે શું તો મેકાઈવર અને પેજ એ કહે છે કે સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી તરીકે તેને ઓળખાવે છે એ જ રીતે જોન્સન એ સંસ્થાને અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધમાં લાગુ પડતી એક ધોરણાત્મક ઢબ છે જો જોન્સન એમ કહે છે સામાજિક સંસ્થાને પ્રસ્થાપિત કાર્યપ્રણાલી છે એવું પણ એમ કહ્યું છે તો મેકાઈવર અને પેજના મતે બરાબર બીજું જોન્સનના મતે આપણે જોઈએ તો શું છે જોન્સનના મતે જોઈએ તો સામાજિક સંસ્થા શું છે તો જોન્સનના મતે સામાજિક સંસ્થા એ એક એવી ઢબ છે ધોરણાત્મક ઢબ છે એમ કહ્યું છે હજુ આપણે તેને વ્યવસ્થિત સમજવાનો અહીંયા પ્રયત્ન કરીશું જો
જોનસન ના મતે સામાજિક સંસ્થા એ પ્રસ્થાપિત કાર્યપ્રણાલી તો છે પણ કેવી છે ધોરણાત્મક ઢબે જો અહીંયા ધોરણાત્મક શબ્દ વાપર્યો છે એટલે આપણને ખબર છે કે ધોરણાત્મક એટલે કેવી અહીંયા ધોરણાત્મક એટલે ધોરણો અને ધોરણો એટલે શું તો નાના જે નીતિ નિયમો હોય છે તે એને આધીન સંસ્થાને કેટલાક નીતિ નિયમો હોય છે અને એ નીતિ નિયમોને આધીન જ સામાજિક વ્યક્તિ સમાજમાં રહેતો વ્યક્તિ એ પોતાની કાર્યનીતિમાંથી જોડાય છે એટલે કે કાર્યો કરે છે અહીંયા જોનસન કહે છે કે અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે સમાજની અંદર જે કોઈ વ્યક્તિઓ બધા એકબીજા સાથે આંતરક્રિયાથી જોડાય છે તો એની અંદર કેટલાક ધોરણો હોય છે જો ધોરણો ન હોય તો સમાજમાં વ્યક્તિ ગમે તેમ વર્તન કરવા પ્રેરાય છે માટે અહીંયા જોનસને એ અનુસંધાનમાં કહ્યું છે કે વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ લાગુ પડતી ધોરણાત્મક ઢબ એટલે શું સામાજિક સંસ્થા બરાબર છે આ એની વ્યાખ્યાઓ અહીંયા સામાજિક સંસ્થા પ્રસ્થાપિત કાર્યપ્રણાલી છે એવું આપણને મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીએ કહ્યું છે જ્યારે જોનસનના મતે એ વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પાડતી ધોરણાત્મક ઢબ એટલે સામાજિક સંસ્થા બરાબર છે એના કેટલાક લક્ષણો અહીં આપેલા છે સામાજિક સંસ્થાના લક્ષણો તો સૌથી પહેલા જોઈએ કે સામાજિક સંસ્થામાં વલણ અને વર્તનની ઢબ જોવા મળે છે કઈ રીતે તો સમાજની અંદર અનેક વ્યક્તિઓ હોય છે એ બધી જ વ્યક્તિઓને અમુક અમુક પ્રકારનું વર્તન એમાં નક્કી થયેલું હોય છે જુઓ વર્તન કેવી રીતે કરવું જોઈએ એ પણ એમાં નક્કી હોય છે ગમે તેવી રીતે જો વર્તન કરવા જઈએ તો પણ આપણું જે સમાજ વ્યક્તિમાં સામાજિકકરણ થતું નથી અહીંયા વ્યક્તિમાં સામાજિકકરણ કરવા માટે કેટલાક ધોરણો નક્કી કરવામાં આવે છે બરાબર એમાં કેટલાક વર્તનની ઢબ આપણને જોવા મળે છે તો અહીંયા આગળ જોઈએ કે પ્રત્યેક સંસ્થાને તેની ખાસ વિશિષ્ટતાઓ હોય છે એમાં વર્તન અને વલણ એની ઢબ જોવા મળે છે જેમ કે કુટુંબમાં એકબીજાને પ્રેમ આપવો એકબીજા સાથે વફાદારીથી રહેવું એકબીજાને માન આપવું આ બધું શું છે એ વર્તન છે વલણ છે એ કોણ નક્કી કરે છે તો સામાજિક સંસ્થા નક્કી કરે છે બીજું એનું લક્ષણ છે સાંસ્કૃતિક પ્રતીકો આપણને ખબર છે કે સમાજની અંદર આપણને કેટલાક પ્રતીકો પણ જોવા મળે છે હું તમને એનું એક ઉદાહરણ આપું જેમ કે આપણા દેશની અંદર રાષ્ટ્રધ્વજ છે રાષ્ટ્રગીત છે એ શું છે તો આપણા દેશના એ પ્રતીકો છે એટલે કે રાજ્યના સાંસ્કૃતિક પ્રતીકો તરીકે આપણે તેને ઓળખીએ છીએ બરાબર એટલે એ પણ શું છે સામાજિક સંસ્થાનું લક્ષણ બને છે ત્રીજું સામાજિક સંસ્થાનું લક્ષણ કયું છે તો સાધન સગવડ અહીંયા કોઈ પણ કાર્ય કરવા માટે આપણે સાધનની જરૂર પડે છે બરાબર તો અહીંયા સમાજની અંદર કંઈ પણ કાર્ય કરવું હોય તો સાધન સગવડની સુવિધાઓ પણ હોવી જરૂરી છે તો એની અંદર જોઈએ તો સંસ્થા એ કાર્ય કરવા માટે ખાસ સાધન સગવડો ધરાવે છે સંસ્થાના ઉપયોગના પાયા પર રચાયેલી સાંસ્કૃતિક વલણ તરીકે પણ તેને ઓળખાવે છે એનું તમને એક ઉદાહરણ આપું તો સમજો કે કુટુંબ તો કુટુંબ માટે કયું સાધન જરૂરી છે તો રહેવા માટે ઘર તો જોઈએ એટલે કે ઘર તો ઘર એ એનું સાધન ધરાવે છે એટલે કુટુંબ એ શું છે સામાજિક સંસ્થા છે તેવી જ રીતે મંદિર બરાબર ધર્મ તો ધર્મ માટે કયું સાધન જરૂરી છે તો મંદિર કેમ કે મંદિર હોય તો ત્યાં આપણે ધાર્મિક ક્રિયાઓ કરી શકીએ એટલે અહીંયા સામાજિક સંસ્થાઓ એ સાધન સગવડ પણ પૂરું પાડે છે સાધન સગવડો પણ ધરાવે છે સાથે સાથે વર્તનના ધોરણો
અહીંયા વર્તનના ધોરણોમાં આપણે જોઈએ તો લોકરીતિ છે, લોકનીતિ છે, કાયદા છે, આ બધું આપણને દરેક સામાજિક સંસ્થાઓમાં જોવા મળે છે. અને સામાજિક સંસ્થાઓમાં આવા લોકરીતિ, લોકનીતિ, કાયદાઓ દ્વારા જ તે સંસ્થાને ટકાવી રાખે છે. બીજું જોઈએ તો વિચારસરણી. અહીંયા વિચારસરણી એટલે શું? તો વિચારસરણીની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને ધોરણો, બરાબર, અને બીજા રીતે જોઈએ તો આ જે કંઈ લોકરીતિ છે, જે લોકનીતિઓ છે, બરાબર, પછી કાયદાઓ છે, એને એક વર્તનની ડબ્બા નાખે છે. જો આવું ના હોય, ધોરણો ના હોય, રીતિ ના હોય, કાયદા ના હોય, તો શું બનશે? વ્યક્તિ ગમે તેમ રીતે વર્તન કરશે. એટલે વ્યક્તિને કેવી રીતે વર્તન કરવું જોઈએ અને કેવી રીતે વર્તન ન કરવું જોઈએ એ કોણ શીખવે છે? તો કાયદો શીખવે છે, ધોરણો શીખવે છે. જ્યારે વિચારસરણી, તો વ્યક્તિને આમ શા માટે કરવું જોઈએ એ કોણ શીખવે છે? એ શું ધરાવે છે? તો એ વિચારસરણી ધરાવે છે, બરાબર. એટલે આ બધા જે લક્ષણો છે એ સામાજિક સંસ્થાના લક્ષણો છે. આપણે આવતી વિડીયોમાં આગળ હજુ કેટલાક બીજી એક જે સંસ્થા છે, કુટુંબ સંસ્થા છે, આપણા જે મુખ્ય ત્રણ સંસ્થાઓ છે, કુટુંબ, લગ્ન, બરાબર, કુટુંબ, લગ્ન, એ સંસ્થાઓ વિશે અને જ્ઞાતિ, આ ત્રણ સંસ્થાઓ વિશે આપણે આગળની વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.